અંબાજીમાં પ્રસાદ વેચનારાઓની લુખ્ખાગીરી. અમદાવાદ બાપુનગરથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું, પ્રસાદના 1360 નહીં આપો તો જીવતો જવા નહીં દઉં. પ્રસાદિયાની લુખ્ખાગીરી સામે આવી. સમગ્ર વિશ્વમાં અંબાનું નામ એટલે જગત વિખ્યાત ધામ અંબાજી તરીકે ઓળખાય છે, શક્તિપીઠ અંબાજી તરીકે ઓળખાય છે, પવિત્ર ધામ તરીકે ઓળખાય છે. આ ધામમાં માં અંબાના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અંબાજી આવતા ભક્તો માતાજીના દર્શન કરવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં આવે છે. અંબાજીને રાજ્ય સરકારે દેશનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવા જઈ રહી છે ત્યારે અંબાજી આવતા ભક્તો સૌપ્રથમ લૂંટફાટનો શિકાર બની રહ્યા છે. 3 જૂનના રોજ અંબાજી આવેલા માય ભક્તને ખૂબ જ કડવો અનુભવ થયો હતો અને ગુજરાતના વેપારને ગુજરાતમાં જ ખુલ્લી ધમકી આપવામાં આવી, તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. છેવટે અમદાવાદના માય ભક્તે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોપાલભાઈએ અંબાજીના પ્રસાદિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ગુનો નોંધી તપાસ ચલાવી રહ્યા છે. અંબાજી પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ બાપુનગર ખાતે રહેતા ગોપાલભાઈ અરજણભાઈ પટેલ ઇન્ડિયન કલોની બાપુનગર 3 જૂનના સવારે અંબાજી ગબ્બરે 51 શક્તિપીઠ સર્કલ પર સવારે 10 વાગે પહોંચ્યા હતા. હું અને મારા 4 મિત્રો જે મુંબઈથી આવેલા હતા તેમની ગાડીમાં પાટણથી અંબાજી જેવો પહોંચ્યો ત્યારે સર્કલ પર મારી ગાડી રોકવામાં આવી હતી અને એક ભાઈ બાઇક લઈને અમારી ગાડી પાસે આવીને કહ્યું હતું કે આગળ રસ્તો બંધ છે, ચાલો હું તમને પાર્કિંગનો રસ્તો બતાવું છું. તેમ કહીને તે બાઇકવાળો અમારી ગાડી આગળ નીકળેલ અને તેની પાછળ અમે ગાડી લઈને પહોંચતા તેણે અમારી ગાડી પાર્ક કરાવી અને કહ્યું કે આ સુધા માતા પ્રસાદની દુકાન મારી છે અને તેણે અમને પૂંજાની 5 ટોપલી આપી, જે 1 ટોપલીનો ભાવ 251 જણાવેલ, પરંતુ અમે 2 ટોપલી લીધી અને ₹500 પ્રસાદના આપતા. તે દુકાનદારે અમને કહ્યું કે જલ્દી જાઓ, મંદિર બંધ થઈ જશે અને પાછા દર્શન કરીને આવો એટલે રૂપિયા આપજો. અમે દર્શન કરીને પરત આવતા તે દિનેશ વણઝારા દુકાનદારે મારી પાસે 1 ટોપલીના 680 રૂપિયા કહ્યા અને કહ્યું કે તમારે 2 ટોપલીના 1360 રૂપિયા આપવા પડશે. મેં કહ્યું કે તમે તો પહેલાં કહ્યું હતું કે 251 રૂપિયાની 1 ટોપલીનો ભાવ છે, તો 2 ટોપલીના 502 રૂપિયા જ થાય, તો એમ કહે કે 1360 રૂપિયા આપીએ. આમ ત્યારે હાજર વેપારી દિનેશે તેની પાસેથી દુકાનથી મનીષ, રાહુલ અને રામુભાઈને બોલાવીને જણાવ્યું કે રૂપિયા નહીં આપો તો તમને જીવતા જવા દઈશ નહીં. તેમ કહીને લોકોએ અમારા ખિસ્સામાંથી બળજબરીથી 1360 રૂપિયા કાઢી લીધા હતા અને જણાવ્યું કે આ મારું અંબાજી છે, આમ અમે બહારના કોઈ અમને ડર લાગતો નથી. ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા અને પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમ તેમણે જણાવ્યું હતું. આમ એક તરફ ધર્મની ભાવના અને ધાર્મિકતા અને ધર્મમાં આસ્થા ધરાવતા લોકો દર્શન કરવા જતા હોય છે, ત્યારે બીજી તરફ દર્શન કરતા દર્શનાર્થીઓની સામે લૂંટ ચલાવતા લૂંટારાઓ વેપારીઓ પણ જોવા મળતા હોય છે. અગાઉ પણ અંબાજીમાં મંદિરની અંદર જે ચઢાવો ચડાવવામાં આવે છે ચાંદીનો, તે ચાંદી પણ નકલી ધાતુની મળી આવી હતી, ત્યારે વેપારીઓ દ્વારા આ રીતે ભક્તોને છેતરવામાં આવી રહ્યા છે અને ભક્તો માતાજીને છેતરી રહ્યા છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. જે અંદરની પેટીઓ તપાસ કરતા અગાઉ ચાંદી પણ નકલી મળી આવી હતી, ત્યારે આ રીતે જે ટોપલીઓ ચડાવવામાં આવે છે માતાજીને અને અંબા માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, પરંતુ ભક્તોની સાથે સાથે વેપારીઓ પણ ભક્તોને છેતરતા હોય છે અને ભક્તોને ખબર નથી હોતી અને તે જ વસ્તુ માતાને ચડાવતા હોય છે, જેને લઈને માતાને પણ છેતરાઈ જવાનો સંભાવના રહેતી હોય છે. ત્યારે આવા ભક્તોથી અને આવા વેપારીઓથી શું માતાજી પ્રસન્ન થતા હશે ખરા, તેવા સવાલ પણ ઊભા થતા હોય છે. અને આસ્થાના પ્રતીક એવામાં અંબાજી પ્રત્યે લોકોને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ વિશ્વાસને ડગાવવાનો પ્રયાસ કેટલાક લેભાગુ તત્વો, કેટલાક લેભાગુ વેપારીઓ અને લુખા તત્વો, અસામાજિક તત્વો, અસામાજિક વેપારીઓ આવો પ્રયત્ન કરી અને ધાર્મિક સ્થળોની જે એક શાખ છે તે શાખની ઉપર એક ઝાંખપ લગાવવા માટે, એટલે કે જેમ ચંદ્રમાં એક ડાઘ હોય અને ગ્રહણ લગાવવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પોલીસે પણ વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
ભક્તજનો દ્વારા પણ કરવામાં આવી છે. કોરોના કાળમાં મંદિરો બંધ રહ્યા હતા, જેને લઈને દુકાનદારો અને વેપારીઓને પણ ઘણી બધી સહન કરવાનો વારો આવ્યો હતો. ધાર્મિક સ્થળો પાસે પ્રસાદીનું વિતરણ થતું છે અને પ્રભુને પ્રસાદ ધરાવવા માટે ભક્તોની પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ રીતે વેપારીઓ જો લૂંટતા જ હોય તો ભગવાનના નામે પણ લૂંટ ચલાવવામાં આવતી હોય ત્યારે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી હોય છે અને જે પ્રસાદ વેચતા જે વેપારીઓ છે અને આવો લૂંટ ફાટ ચલાવતા હોય છે અને લુખ્ખી દાદાગીરી કરતા હોય છે, જેને લઈ અને લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આવો ડર પણ હોય છે, જેને લઈને દર્શનાર્થીઓમાં ભયભીતતા પણ જોવા મળતી હોય છે અને પ્રસાદ ખરીદ્યા પછી પ્રસાદના નામે ભગવાનને પણ છેતરતા હોય ત્યારે આસ્થાના આ વિષય સાથે આ ભગવાન અને માતાજીની આસ્થાના સવાલ સાથે આ સવાલ ઉપસ્થિત થાય છે કે શું માત્ર ભક્તોમાં જ આસ્થા છે ભગવાન પ્રત્યે માતાજી પ્રત્યે, શું વેપારીઓમાં આસ્થા નથી, અથવા વેપારીઓ કેમ લૂંટ ચલાવે છે, અને આવે જો લૂંટ ચલાવીને જ જો ટોપલીઓ અર્પણ કરવામાં આવતી હોય તો પછી આ ભગવાન અર્પણ કરેલી જે ટોપલી છે લૂંટ ચલાવેલી ટોપલી, આ ટોપલીનો ભગવાનને કેવી રીતે પ્રસાદ ધરાતો છે તે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે. હાલમાં તો પોલીસ તપાસ ચલાવી રહી છે, આગળની તપાસ હાથ ધરી છે. આ રીતે વેપારીઓ જો લૂંટતા રહેશે તો આવનાર સમયમાં જેમ કોરોના કાળની અંદર મંદિરો બંધ થઈ ગયા હતા, વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે તડપતા હતા, તેવી આવનાર સમયમાં પરિસ્થિતિ નિર્માણ પામે તો નવાય નહીં. આવનાર સમયમાં લોકોમાં વધુને વધુ જાગૃતતા આવતી જશે અને આવા જે વેપારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ભક્તજનો દ્વારા માંગ કરવામાં આવી છે. કેમ ખોટું વેચો, કેમ ખોટું કેમ વેચો, કેટલા રૂપિયાનું પાછળ કરો, ક્યાં ભાવ લખેલો, ભાવ ક્યાં લખેલો, ભાવ ક્યાં ભાવ લખેલો, ક્યાં ઓકે ઓલું 17 છે 17 આપણ, એટલે ઓલું યુટ્યુબમાં નાખો બધું હોય ને, ઓલું ચાલે ને, કેટલા રૂપિયાનું, 21 રૂપિયાનું. કેટલાનો સમજણ, પાછળ કરો, ક્યાં ભાવ ક્યાં લખેલો, ભાવ બતાવો, અહીંયા ભાવ બુકે બોર્ડ માર્યું છે 80 રૂપિયાનું, ક્યાં ખોલો તો બતાવો તો મને 80 રૂપિયાનો સંદર્ભ, એટલે બોર્ડ હાથમાં આપો ને, બોર્ડ હાથમાં આપો, બોર્ડ હાથમાં આપો, બતાવો ભાઈ 80 રૂપિયા લખેલા બોર્ડમાં બતાવો, એટલે આમ આમ બતાવી, પછી શું કીધું તમે, પરસદ લઈ લો, ત્યારે મેં તમને 500 રૂપિયા આપ્યા, તમે મને શું કીધું, આઈ નાખું, નહીં મેં તમને 500 રૂપિયા, તમને કેટલા પૂરી કાપડ બે પૂરી, નહીં મેં કીધું બે આપો, તમે મેં તમને 500 રૂપિયા આપ્યા, તમે ત્યાં મને ચોખવટ ના કરી, બિલ સાહેબ પહેલા જ આપ્યું છે તમને ચોખવટ, મેં ગલતી બધા પૈસા લઈ જાય, પૈસા નથી જોતા મારે, પૈસા પૈસા માટે નથી આવ્યો, મારી વાત સાંભળો, તમે ને ચોકડીએ શું કીધું પેલા કે ભાઈ ફટાફટ જાઓ હું પાર્કિંગ કરાવી દઉં છું, તમને દર્શન કરાવી દઉં, આઈ સાહેબ બંધ થશે મંદિર, એમ બંધ બંધ ઓનલી, તમે આજે ઓકે સારું તમે બરાબર કીધું, પછી તમે અહીં આવીને મેં તમને 500 નોટ આપી, તમે મને પાછી આપી દીધી કે તમે આવીને પૈસા આપજો, તમે બિલ આપજો, મેં બિલ લઈ જાઓ, પૈસા આવી તમે બિલ હિસાબ કરીને બિલ આપું, તમને પૈસા આવી નાખો, તમે બિલ આપી તમને આ બિલ હોતે હું ગ્રાહક સંસ્થામાં જાઉં છું, બરાબર સાહેબ, 2000 તો લીધા નથી તમારે, જે 1400 રૂપિયા લીધા, બે ખાલી લઈ ગયા, બે મૂઠી ચૂડી મેટ કેટલા લીધા, જાયેલા પૈસા 1400 રૂપિયા લીધા, 500 બીજી થોડા, નહીં નહીં 1 રૂપિયો લીધો, સાહેબ જાઓ તો ગરીબ માણસ, નહીં નહીં ગરીબ માણસની ક્યાં વાત જ છે, એ માણસે ને દૂ બનાવી લઈને આવ્યો છે, મને અમે અંબાજી સર્કલ થી દર્શન અંબાજી માતા ને અમદાવાદ થી દર્શન કરવા ગયા હતા, મારા અને મારા 4 મિત્રો, ત્યારે
અંબાજીમાં એક અમારી સાથે કિસ્સો બની ગયો. અંબાજી સર્કલથી અમે જ્યારે જેવી ગાડી વાળતા હતા એટલે અમારી પાસે મહારાષ્ટ્ર પાર્સિંગનું ગાડી હતી એટલે ત્યાં બે ત્રણ બાઇકો લઈને માણસો ઊભા હશે. એમાંથી એક બાઇક માણસો લઈને ઊભા, એમને કીધું કે આગળ રસ્તો બંધ છે, અહીંથી વળી જાઓ. અને પછી ભાઈ બાઇક લઈને આગળ આવ્યો અમારી સાથે. એ બાઇક લઈને આગળ આવતા આવતા અમને અંબાજી મંદિરના પાછળ, અમારી મંદિરની પાછળ અમને પાર્કિંગ કરાવ્યું. પછી કે આ અમારી દુકાન છે, તમારે જે માતાજીનો જે શણગાર લેવું હોય. એટલે અમે કીધું કે પહેલાં અમને પાંચ જણા હતા, અમને પાંચ ટોપલી આપતા હતા, પણ અમારે કીધું પાંચ ટોપલી નથી જોઈતી, બે ટોપલી જોઈએ છે. અમે એને 500ની નોટ આપી છે ભાઈને, એટલે 500 નોટ ના પડી કે જલ્દી જલ્દી જાઓ. અમે તો 10 જ વાગ્યા હતી કે જલ્દી દર્શન બંધ થઈ જશે, આ લોકોને મોનોપોલી જશે. એટલે અમને કીધું દર્શન બંધ થઈ જશે, અમે 500 રૂપિયા આપતા હતા. એટલે અમને એમ કીધું 500 લીધા નથી, એટલે 251 ચોખ્ખોડ કરી કે આપણે 251 કે હા. જેવી અમે એને ટોપલી આપી દીધી 251 રૂપિયા, પણ પૈસા એને લીધા નહીં. પછી અમે માતાજીના દર્શન કરી ગયા, પણ જેવા દર્શન કરી લીધા, જેવા અમે રિટર્ન થયા એટલે જેવા એની દુકાને આવ્યા કે ભાઈ પૈસા કેટલા થશે, એટલે અમને કીધું કે ભાઈ હવે તમારે 1360 રૂપિયા દેવાના. અમે કીધું દેવે 251 તમારી જોડે નક્કી થયું, તો ઉપરના 500 રૂપિયા કેમ વધારે માગો છો, કે નહીં તમારે દેવા પડશે. પછી આજુબાજુના બીજા 3-4 દુકાનવાળા ભેગા થઈ ગયા, ના નહીં કે તમારે આવી રીતે દેવા પડશે. પછી તાક ધમકી આપી નહીં કે આવી રીતે છોડશું નહીં. તો આવી રીતે બાર આ મહારાષ્ટ્ર પાર્સિંગ જોયું હતું. આ તો લાખો હરિભક્તો અંબાજીમાંથી આવતા હશે, લોકોને કેટલા લોકો, આ લોકો જેટલા સર્કલ ઉભા રહે છે, કોઈને માણસને માતાજીનું મંદિર જવું હોય તો આવા લોકો આવા તત્વો સામે પગલાં લેજો, કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. અમે તો અમારા ફેમિલી સાથે આવ્યા હતા, તોય પણ અમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. ને આવી દરેક દુકાન અંબાજીમાં જેટલી પણ ચૂંટણીની દુકાન છે, કોઈ પણ ભાવ લિસ્ટ મૂક્યું નથી. અને અમે બધી દુકાને વેચી પછી બીજા દિવસે સવારે મેં ફરિયાદ જે દિવસે ફરિયાદ દાખલ કરી એના બીજા દિવસે સવારે બીજી દુકાનો ગયા. જેટલી પણ માતાજીનું જે 17 ચડાવવામાં આવે છે, કોકનો 150 રૂપિયા લે, કોઈક 200 રૂપિયા, એક પણ 17 સાચું નથી, કોઈ ચાંદીનું નથી, કોઈક 10 રૂપિયાવાળી વસ્તુ છે. માતાજીનો શણગાર ચડાવવામાં આવે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ એ લોકો ભાવ લિસ્ટ લખીને કોઈ પણ ઘરાક આવ્યું હોય, કોઈ પણ માતાજીના દર્શન બધું શ્રદ્ધાથી દર્શન કરવા આવતો હોય, લાખો કિલોમીટરથી દૂર આવતો હોય, તો આવા તત્વો લોકો જો આવી તો આ લોકોને તોડપાણી કરશે કે આવી રીતના આ લોકોને લૂંટશે, તો પછી અંબાજી મંદિરના સ્થાનના જે ટ્રસ્ટીઓ છે, જે અંબાજી મંદિરના જે સંભાળે છે, માન્ય શ્રી કલેક્ટર સાહેબને, માન્ય શ્રી એસપી સાહેબને પણ હું વિનંતી કરું છું કે આવા લોકો સામે પગલાં લે. મેં પણ ફરિયાદ દાખલ કરી છે અને ભવિષ્યમાં આવા કોઈ આવું બનાવ ના